હું રોહિત વસાવા ફરીથી એકવાર આપનું સ્વાગત કરું છું સેલ્વી પંકજમ પાઠ જે છે એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આજે ભાગ બે માં આપણે જોવાનું છે કે લેખકને સેલ્વી પંકજમ જે છે ઓકે એમનું આશ્રમ જે છે એના કઈ પ્રકારના દર્શન કરાવે છે સમજાય છે ને દક્ષિણમાંથી છેક શું કીધું છે મહારાષ્ટ્રથી થી દક્ષિણ સુધી કદાચ એક જાહેર ખબર વાંચીને કન્યા પસંદગી કરવા માટે દોડી આવે છે લેખક એની વાત કરે છે ઓકે તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે ક્યાં સુધી અટક્યા છે એ પણ હું તમને કહી દઉં પાઠ્યપુસ્તક લઈ લેજો સમજાય છે ને ઓકે તો આપણે કદાચ અહીંયા છે હેતુલક્ષી સવાલ જે છે એ કેવા પૂછાય છે એની આપણે સૌપ્રથમ ચર્ચા કરી લઈશું ઓકે જેમ કે સેલ્વી પંકજમ પાઠના લેખકનું નામ જણાવો તો સેલ્વી પંકજમ પાઠના લેખકનું નામ છે ઈવા દેવ સમજાય છે ને ઓકે બંને વસ્તુ તમે લખી શકો જેમ કે વાત કરીશું બીજો સવાલ કે સેલ્વી પંકજમ પાઠ જે છે એનો સાહિત્ય પ્રકાર જણાવો સમજાય છે ને તો સાહિત્ય પ્રકાર છે એમનો નવલિકા ઓકે ત્યાર પછી વાત કરીશું ત્રીજો સવાલ સેલ્વી પંકજમ પાઠ ત્યાર પછી વાત કરેલી છે સેલવી પંકજમ પાઠના લેખકનું ઉપનામ જણાવો તો ઉપનામ પૂછ્યું હોય તમને તો ઈવા દેવ લખવાનું છે અને લેખકનું નામ તમે પૂછાય તો પ્રફુલ્લ નંદ દવે આવી રીતે લખી શકો હા પણ જો લેખકનું નામ પૂછાણું હોય તો બંને લખો એ આપણા માટે બેસ્ટ છે ઓકે સવાલ ઉલટાવીને પણ પૂછાવી શકાય ઓકે બે હજાર ઓગણીસ ની પરીક્ષામાં પૂછાયેલો સવાલ કે ઈવા દેવ કોનું ઉપનામ છે આવી રીતે ઉલટાવીને સવાલ પૂછાય સમજાય છે ને તો ઈવા દેવ એ શું કીધું છે પ્રફુલ્લ નંદ શંકર દવે નું ઉપનામ છે ઓકે ત્યાર પછી આ વાત કરીશું આપણે ઈવા ના બે નવલિકા સંગ્રહના નામ જણાવો ઓકે તો નવલિકા સંગ્રહ છે એમનો તરંગી સંગ્રહો છે છે નું નામ આવે આખા બારમા ધોરણના પાઠ્યપુસ્તકમાં માત્ર ખાલી આ એક જ લેખક છે ઈવા દેવ જે છે એમણે જ ઈસુના ચરણે એ લઘુ નવલકથા લખેલી છે ઈવા દેવની છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો તો આપણે આગળ વાત કરીશું હવે પ્રશ્નો ગ્રામમાં પ્રવેશતા જ નાયકને પ્રશ્ન થયો કે મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને સમજાય છે હવે ગાંધીગ્રામ આવશે એટલે ગાંધીગ્રામ એ આપણા ગુજરાતમાં આવેલું એક શહેર છે રાજકોટ જિલ્લામાં આવેલું આ શહેર છે ઓકે આપણું ગુજરાત જે છે એ ગુજરાત ભારતના દક્ષિણ ભાગમાં આવેલું છે અને એટલા માટે પહેલા જ પાઠની શરૂઆતમાં જ કન્ફર્મ કરાયું છે કે દક્ષિણમાં સમજાય છે દક્ષિણ ભારતમાં આવી મેં આવી સમજાય છે ને અહીંયા જો હું તમને બતાવી દઉં પાઠની શરૂઆત જે કરી છે ત્યાંથી જ છે ઓકે કે ગાંધીગ્રામના દરવાજે મને છોડીને મોટર ધસમસ્તી ત્યાંથી ચાલી ગઈ સમજાય છે ને તો પછી જો ત્રીજી લીટીમાં જો પત્નીની પસંદગી કરવા હું છે કે દક્ષિણમાં દોડી આવ્યો છું દક્ષિણ એટલે ભારત ગુજરાત જે છે એ ભારતના મેપમાં નકશામાં દક્ષિણ ભારતમાં સમાવેશ થાય છે અને એટલા માટે દક્ષિણ શબ્દ વાપરવામાં આવ્યો છે સમજાય છે ને ઓકે ગુડ ચલો આગળ જોઈશું આપણે આપણે થોડાક પ્રશ્નોની ચર્ચા કરતા હતા ઓકે ત્યાર પછી

તમે પત્રમાં ઉલ્લેખ કર્યો નહોતો એટલે કે જણાવેલું નહીં સમજાય છે એટલે હું ડિનિંગલ આવી શકી નહીં ડિનિંગલ એ શું છે તો એક સ્થળનું નામ છે ઓકે માફ કરશો તમને કોઈ તકલીફ તો નથી પડીને સમજાય છે આવી રીતે એક સમાપ પણ માગે છે ઓકે તો આવી રીતે જેટલા પણ પ્રશ્નો આવશે એ પ્રશ્નોને આપણે સાથે સાથે ચર્ચા પણ કરતા જઈશું સમજાય છે ને જેટલા વિડીયો લેક્ચર આવવા આવશે એમાં બધા જ પ્રશ્નો તરીને આપણે ચર્ચા કરી લઈશું પણ વિદ્યાર્થી મિત્રો હું તમને ખાસ એક ધ્યાન દોરવા માટે કહું છું કે ધોરણ બારમાં પાઠ અને કાવ્યો જે છે એમાંથી માત્ર ખાલી વીસ વીસ માર્કના પ્રશ્નોત્તરી પૂછાય છે સમજાય છે વીસ માર્કનું વ્યાકરણ પૂછાય છે પરીક્ષામાં ઓલ ઓવર વ્યાકરણ ત્યાર પછી અર્થલેખન જે છે એ વીસ માર્કનું અને નિબંધ લેખન જે છે એ વીસ માર્કનું ઓકે તો આમ જોવા જઈશું ને તો બધાને જ શું કહેવાય છે મહત્વ આપવું આપણે અત્યંત જરૂરી થઈ પડે છે ઓકે તો સાથે સાથે આપણે વ્યાકરણના ટોપિક જે છે છે પણ મોટા ભાગના ટોપિક ભણાવી દીધા સમજાય છે ઓકે અર્થલેખન પણ આપણે ચોક્કસપણે ભણાવી દઈશું પણ સ પાઠ જે છે એને પણ આપણે ધીમે ધીમા પૂર્ણ કરવા તરફ આગળ વધીશું ઓકે તો ચલો પાઠ છે પાઠ્યપુસ્તક લઈ લેજો પેજ નંબર સેવન્ટી સેવન ઉપર છે ઓકે ત્રીજો

એનું મો એનું રૂપ એના હાવભાવ એના બોલ એની ચાલ એની આગવી રીતો એ એ માત્ર કેવી કેવી મુક્ત સાદી કેવી સીધી કેવી નિખાલસ ક્યાંય ખોટી શરમ નહીં કોઈ ખોટો દંભ નહીં અભિમાન નહીં કશી છેતરામણી ચાલાકી નહીં ઉઘાડી ચોપડી જોઈ લો એમ કે જોજો શેલ્વી પંકજમને અહીંયા કોની સાથે સરખાવે છે તો પાઠ્યપુસ્તક સાથે સરખાવે છે ઉઘાડી ચોપડી જોઈ લો એમ કે વાંચી લો અને એને સમજી લ્યો આપણે કેમ કોઈક વસ્તુ સમજવી હોય તો પાઠ્યપુસ્તકમાં ચોપડી ખુલ્લી હોય અને વાંચો અને પછી સમજી લો બસ એવું જ આ શેલ્વી પંકજમનું અહીંયા એ શું કીધું છે શેલ્વી પંકજમ માટે વિશેષણ વાપરવામાં આવ્યા છે સમજાય છે ને ઓકે તો વાત કરે છે અહીંયા લેખક જે છે નાયક જે છે એ શું કહે છે કે જાણે હું પંકજમમાં પંકજમની સ્મૃતિમાં એમની યાદોમાં ગાયબ થઈ ગયો મારી હસ્તી જે છે જાણે ખોવાઈ ગઈ હોય એમ કે છે કેવું સરસ મજાનું એનું મોં એનું રૂપ એનો હાવભાવ એના બોલ એમ કીધું છે સમજાય છે ને ઓકે એટલે બોલવાની ચાલ રીત જે છે એની વાત કરી છે એની ચાલ એની આગવી રીતો એ માત્ર એક કેવી મુક્ત કેવી સાદી કેવી સીધી અને કેવી નિખાલસ કોઈ પણ પ્રકારની ખોટી શરમ નહીં કોઈ પણ ખોટો અભિમાન નહીં કોઈ છેત્રામણી નહીં કોઈ ચાલાકી નહીં જાણે ઉઘાડું પાઠ્યપુસ્તક જ જોઈ લ્યું એમ કે છે વાંચી લ્યું અને સમજી લ્યું ત્યાં એક શંકા ઉઠી એમને પોતાને શંકા થાય છે રે ભાઈ તું તો પ્રેમમાં પડી ગયો પણ પણ એનું શું તું એને સ્વીકાર્ય બનશે થોડી બેચેની થઈ વિચારોમાં અટવાતા મને ગાઢ આવી ગઈ નાયક જે છે એમને એમને વિચારોમાં રહેતા ઊંઘ આવી જાય છે સાંજ મજાની હતી હું એની રાહ જોતો ફરી ઉત્કંઠ બનતો લોબીમાં આંટા મારતો કે ક્યારે આવશે ને એ આવી કે નમસ્કાર કરી એ પગઠિયા ઉપર ઊભી થઈ રહી હું એના આકર્ષક સ્વરૂપને જોઈ ખરેખર આભો બની ગયો સમજાય છે ને અવાચક બની જવું સમજાય છે જાણે ગાંડો બની જવું એમ કહે છે મને અનુભવ થયો કે હું કોઈક નવી જ વ્યક્તિને મળી રહ્યો છું સમજે છે ને એ જવ પર ભાર મૂકવામાં આવ્યો છે મેં તમને ભણાવેલું છે નિપાત સમજે છે ને ભાર વાચક શબ્દ હું કોઈક કોઈક નવી જ વ્યક્તિને મળી રહ્યો છું સાદગીમાં પણ આટલી મોહક સુંદરતા ને કમનીયતા શબ્દ વાપરો છો જો સરસ મજાનો શું વાત કરી છે અહીંયા લેખકે કે સાદગીમાં પણ આટલી મોહક એટલે કમનીયતા કમનીયતા એટલે નાજુકતા હોઈ શકે એનો ખ્યાલ મને જીવનમાં પહેલી વાર આવ્યો મારું મન હર્ષ વિભોર બની ઉઠ્યું આનંદિત થઈ ઉઠ્યું એમ કીધું ઓકે આનંદથી તરબોળ થઈ જવું કારણ આ દેખાતું ખરબચડું જીવન શહેરના ઉપલ ક્રિયા ભપકાને શબ્દ વાપરો છે જો ઉપલ ક્રિયા ભપકાને એમ કીધું છે ઓકે એટલે કે દેખાવ જે છે ઉપલ ક્રિયા ભપકા એમ કીધું છે દેખાવ છે ભભક જે છે એટલે કે ચડકાટ ને ક્યાંય લજવે એવું ચીવટ વાળું એકદમ કાળજીપૂર્વક શોભન લબ્ધ હતું એમ કીધું છે ઓકે સુશોભિત શોભન લબ્ધ એટલે ચોરસ ડિઝાઇનના તકતામાં પોપટી રંગની ભાત થી બધા વિશેષણો વાપર્યા છે ઓકે ચોરસ ડિઝાઇનના માં ચોક્કસ રૂપમાં ગ્રામ્ય પ્રતિકોની તપખીરિયા તપખીરિયા કલર અને પોપટી રંગની ભાત થી શબ્દ વાપરવામાં આવેલો છે સમજાય છે ને

અગાઉ પણ આપણે જોયું કે મોગરાના સરસ મજાના ફૂલોની વહેણીમાંથી અવાજ આવી સોરી સુગંધ આવી રહી હતી છે ને ઓકે એ ફૂલો મોગરાના ફૂલો જે છે મોગરાના ફૂલોની વહેણી જે છે એમાંથી સરસ મજાની સુગંધ આવી રહી હતી એમ આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મહોર વાળી હાથે બનાવેલી ચંપલો હતી કેવી ચંપલો એમ કીધું છે ઓકે તો કે શું કીધું છે બદામી રંગની પટ્ટીમાં લાલ મહોર વાળી અને એ પણ હાથે બનાવેલી હતી ભભક ને થી થી ઓકે ચડકાત અને સુવાસ એટલે સુવાસ વાતાવરણ સચેતન બની ગયું હતું સજીવ બની ગયું હતું કે આ શું કીધું છે અહીંયા લેખક જે છે નાયક જે છે એમણે આ સેલ્વી પંકજનું વર્ણન કરેલું છે કે ભલે સાદગીમાં હતી પણ ખરેખર મોહક સુંદરતા અને શું કીધું છે નાજુક નમણીય હતી એમ કે છે આવો ખ્યાલ જે છે ને મને જીવનમાં પહેલી જ વાર આવ્યો એમ કી છે અને મારું મન હર્ષ વિભર બન્યું તો આનંદિત થયું થયું કારણ આપે છે કારણ કે આ દેખાતું ખરબચડું જીવન જે છે ને એ શહેરોના ઉપલ ક્રિયા એટલે ઉપરથી દેખાતા ભક્કા જે છે બરાબર છે એને પણ ક્યાંક લજવે એવું ચીવટ વાળું એનું શોભન લબ્ધ હતું સુશોભન કરેલું સુશોભિત કરેલું એમ કીધું છે સરસ મજાની સાડી પહેરી છે ઓકે તમારા શબ્દ ખાલી યાદ રાખેલો સાડી પણ કેવી તો કે ચોરસ ડિઝાઇન પોપટી રંગની ભાતી થી શણગારી કપાળમાં ગુલાબી રંગનો કંકુનો મોટો ચાંદલો હતો સૂકા અને ઢીલા વાળના આધુનિક સ્ટાઇલના ઓકે હલના સબ વાત કરે છે આધુનિક સ્ટાઇલના આંબોળામાં ઓકે અંબોડો વાળેલો હોય

પ્રશંસા કરવાની ઈચ્છા થાય છે એને આનંદિત બનાવવાનું એનું મન થઈ સાડી અને એ પણ ગ્રામ વિસ્તાર સાદા માણસો આ બધું આટલું સુંદર હોઈ હોઈ શકે શકે એમાં આટલી શોભા એનો ખ્યાલ જો ગાંધી ગ્રામ ન આવ્યો હોત તો મને જીવનમાં કદી ન આવડ ખરેખર આ સાડી તમને સરસ દીપે છે શોભે છે એ જરા શરમાય એ લજ્જાને હું જોઈ રહ્યો સમજાય છે ને આવી રીતે શિલ્વી પંકજમની પ્રશંસા કરતાની સાથે એ થોડી એવી શરમાઈ જાય છે અને એ લજ્જાને એ શરમને નાયક જોઈ રહે છે પોતાને સંભાળી લઈને એ બોલી સમજાય છે ને પોતાને સાવચેત કરી લઈને પછી બોલે છે હજુ તમે બધી નાની મોટી સંસ્થાઓની મુલાકાત લેશો અને એમની વિભિન્ન પ્રવૃત્તિઓથી પરિચિત થશો જોજો સંસ્થામાં શું વાત કરી કે સંસ્થાઓની મુલાકાત લેશો આવા સંસ્થામાં કેવી કેવી પ્રવૃત્તિઓ થાય છે એનાથી પરિચિત કરાવે છે ત્યારે તમને એની મહાનતા સમજાય છે એટલે કોની એની એટલે કે આ સંસ્થાની મહાનતા સમજાવશે તો ચાલો તમને આ સંસ્થાનો પરિચય કરાવી દેવાન કે છે તો શિલ્વી પંકાજમ જે છે એ નાયકને એમને ત્યાં ચાલી રહેલી સંસ્થા જે છે એમનો પરિચય કરાવવા માટે એ તત્પર થાય છે લઈ જાય છે ઓકે તો આપણે આ મસ્ત ઇમ્પોર્ટન્ટ અહીંથી પ્રશ્ન પણ થઈ રહી છે સમજાય છે ને ઓકે તમારી પાસે પાઠ્યપુસ્તક જે છે એમાં સ્વાધ્યાયમાં પણ આ પ્રશ્નો સો ટકા હોય છે અને પરીક્ષામાં પૂછાય સમજાય છે એનું કારણ છે કારણ કે પ્રશ્નોત્તરી જે છે સમજાય છે ને એટલે કે આ સંસ્થા જે છે એ સંસ્થામાં કેવી કેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને એટલા માટે આપણને આ યાદ રાખવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ થઈ રહે છે તો અમે સાથો સાથ ચાલવા માંડ્યા મારું મન આનંદમાં આવેગોથી ભરાવા માંડ્યું એને બોલવાનું ચાલુ રાખ્યું અહીંની ચાર મુખ્ય સંસ્થાઓ જોવા જેવી છે કરી લેજો છે ને અહીની ગાંધી ગ્રામની આ ચાર મુખ્ય સંસ્થાઓ જે છે ને એ જોવા છે 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 એમ કીધું પહેલી તો ફેમિલી પ્લાનિંગ ને એટલે કે પરિવાર નિયોજન સંસ્થા બીજી રૂરલ એગ્રિકલ્ચર ઇન્સ્ટિટ્યુટ ઓકે એટલે કે વાત કરી છે ગ્રામીણ કૃષિ સંસ્થા ઓકે એગ્રીકલ્ચર યુનિવર્સિટી કૃષિ યુનિવર્સિટી ઓકે એટલે કે સંસ્થા છે આમ ગુજરાતમાં જોવા જઈશું તો કૃષિ યુનિવર્સિટી ચાર છે ગુજરાતમાં ટોટલ ચાર કૃષિ યુનિવર્સિટી છે પણ અહીંયા જે છે ને ગાંધીગ્રામમાં શું કીધું છે રૂરલ એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ છે એટલે કે ગ્રામીણ કૃષિ સંસ્થા છે ઓકે સમજાય છે ને સંસ્થા છે એમ કીધું છે ત્યાર પછી વાત કરીશું મ્યુઝિક એન્ડ ડાન્સ કોલેજ સમજાય છે ને શું કીધું છે સંગીત અને નૃત્ય વિદ્યાલય ચોથો ઓકે શું કીધું છે અને છેલ્લે હોમ ફોર ડિસ્ટ્રિબ્યુટેડ ચિલ્ડ્રન સમજે છે ને શું કીધું છે અનાથ બાળકો માટેનું આશ્રમ ઓકે એટલે અનાથ બાળકો જે છે એમના રહેવા માટેનું આ ગૃહ છે ઓકે શું કીધું છે જો કે અનાથ બાળકો માટેનું ગૃહ એમ કીધું છે ઓકે ત્યાર પછી વાત કરીશું જો જો બીજા અનાથાશ્રમ જેવું નહીં હો એમ કહે છે ખૂબ સાયન્ટિફિક સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક અને ઓકે એટલે શું કીધું છે તો કે રાહ પર ઉભું કરેલું છે અત્યંત સુંદર જગ્યા છે વિદ્યાર્થી મિત્રો આ ચારે ચાર સંસ્થા યાદ રાખી લેજો કઈ કઈ ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટ્યુટ જો તમે ગુજરાતીમાં ન લખો તો પણ ચાલશે ઓકે પણ હા પાઠ્યપુસ્તક ગુજરાતી ગુજરાતીમાં આપેલું છે ઇંગ્લિશમાં આપ્યું છે તમે પણ ચોક્કસપણે ઇંગ્લિશમાં લખજો અને સાથે જો તમને ખબર હોય તો એ ગુજરાતીમાં લખી શકો જેમ કે ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટ્યુટ તો વાત કરી છે આપણે પરિવાર નિયોજન સંસ્થા યાદ હોય તો લખો વધારે પડતા ડોડાયા નહીં બનવું સમજાય છે ને ઓકે એટલે આવડતું હોય એટલું જ લખવું થાય એવું કે ઘણીવાર આપણે વધારે પડતા ડોડાયા બનવા જવામાં ખોટું લખી દેતા હોય છે સમજાય છે ને એટલે જો ઇંગ્લિશમાં તમે આ સંસ્થા ચાર ચાર લખી શકતા હોય તો ઇંગ્લિશમાં બહુ મસ્ત ઇમ્પોર્ટન્ટ છે સમજાય છે ને રૂરલ એગ્રિકલચર ઇન્સ્ટિટ્યુટ મ્યુઝિક એન્ડ ડાન્સ કોલેજ અને છેલ્લે આપેલું છે હોમ ફોર ડિસ્ટ્યુટ ચિલ્ડ્રન્સ બીજા અનાથ આશ્રમ જેવું નહીં એમ કીધું છે સમજીએ છે ને ખૂબ ખૂબ સાયન્ટિફિક અને સાયકોલોજીકલ એટલે કે શબ્દ વાપરો છે અહીંયા આપેલું છે તમને લોકોને વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક રાહ પર ઊભું કરેલું છે અત્યંત સુંદર જગ્યા છે આ નાની ટેકરીઓની ગોદમાં સંતાયેલું આ ગામ કમનીય છે સમજાય છે ને ઓકે વાત કરી છે જો અહીંયા નાયક લેખક શું કહે છે કે અત્યંત સુંદર જગ્યા છે આ નાની એવી ટેકરીની ગોદમાં એની ગોદમાં જાણે સંતાયેલું આ ગામ કમનીય છે એમ કીધું ઓકે બધાને આ ગામ ગમી જાય છે એની અંદર રહેતા માણસો પણ ગામ તો ગમી જાય પણ સાથે સાથે એની અંદર રહેતા માણસો જે છે ને એ પણ ગમી જાય એનું મોં લાલચોળ બની ગયું એણે હાથ રૂમાલ મોં પર દબાવ્યો શું કીધું છે એનું મોં જે છે ને લાલચોળ બની જાય છે હું તો બચપણથી જ આની પ્રીતમાં છું બીજા કેટલાય વિદેશીઓ અહીં સ્થિર થયા છે કે છે બે ચાર એક એક ઇન્સ્ટિટ્યૂટમાં છે ખરા આ સંસ્થામાં છે ખરા મોન્ટેસરી સાથે કામ કરી ચૂકેલા શબ્દ વાપરો છે મોન્ટેસરી સમજાય છે ને મેડમ મોન્ટેસરી ના નામ થી આ સંસ્થા જે ચલાવવામાં આવે છે એટલે કે મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ બાળકોને શું કહેવાય છે આપવામાં આવતું શિક્ષણ શિક્ષણ જે છે ઓકે તો વાત કરે છે મોન્ટેસરી સાથે કામ કરી ચૂકેલા એક અંતેવાસી ડિસ્ટ્રીબ્યુટ હોમમાં છે સમજે છે ને એટલે કે અનાથ અનાથાશ્રમમાં રહેતા બાળકો જે છે ને એ ગૃહમાં છે મોન્ટેસરી સાથે મોન્ટેસરી એ નામ જે છે મેડમ મોન્ટેસરી નામથી આ શું કેવાય છે પાસે કે સાથે રહેનાર આવું પણ આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખી શકીએ અંડરલાઈન કરી લેજો અંતેવાસી પાસે કે સાથે રહેનાર

શબ્દ વાપરવામાં આવ્યો છે જો કે આપણે ત્યાં ગુજરાતમાં અમ્મા ને અપ્પા શબ્દ વાપરવામાં આવતો નથી સમજે છે ઓકે પણ ગાંધી ના ચુસ્ત અનુયાયી શબ્દ વાપરો છો ગાંધી ના ચુસ્ત અનુયાયી એટલે કે એમનું પાલન કરનારા અને અંતે વાસી અમ્મા ને અપ્પા ને આ જંગલમાં કેવું મંગલ કર્યું ને તેની રસપ્રદ કથા મેં સાંભળી મૂકી છે ગાંધી ના ચુસ્ત અનુયાયી એટલે ગાંધી બાપુ જે છે એ જેટલા નીતિ નિયમોનું પાલન કરતા હતા એનું જ અનુસરણ કરનારા અને અંતેવાસી એમની સાથે કે પાસે રહેનાર આ અપ્પા આ જંગલમાં એમણે કેવું સરસ મંગલ પવિત્ર કામ કર્યું તેની રસપ્રદ રસપ્રદ કથા લેખક નાયક સાંભળે છે ગાંધીજીના આદર્શોને કેટલી નજીક રહી ડોક્ટર અમ્મા ને પૈસા પાત્ર અપ્પાએ આ સંસ્થાને ઉભી કરી તેનું તેણે ભાવપૂર્વક બયાન કર્યું એટલે કે વર્ણન કર્યું ગામડાના ઉદ્ધારમાં એનો ફાળો કેવો કેટલો છે તેનો અદભુત એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટની પ્રવૃત્તિઓ ગામડાના અભાણ અને અબુદ્ધ માણસોને અવશ્ય આશીર્વાદ એમ કીધું શબ્દ વાપરો છે જો શું કીધું છે અહીંયા આ ગામડાના ઉદ્ધારમાં એનો ફાળો કેવો ને કેટલો છે સમજાય છે તેનો અદભુત અહીં ચિતાર આપ્યો છે કે ફેમિલી પ્લાનિંગ અને એગ્રિકલ્ચર ઇન્સ્ટિટ્યૂટની પ્રવૃત્તિઓ જે છે એ ગામડાના અભાણ અને અબુદ્ધ માણસો અણસમજુ માણસો અવશ્ય આશીર્વાદ સમી લાગતી હશે આશીર્વાદ નીચે અંડરલાઈન કરી લેજો જોડણીમાં વારંવાર પૂછાતો શબ્દ છે આશીર્વાદમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જોડણીમાં લખતી વખતે ભૂલ કરે છે આ સી ઓકે અને સી લખ્યો છે એના ઉપર રેફ જે છે કરતા હોય છે પણ રેફ જે છે ને વાવ ઉપર આવશે

અમ્મા અને અપ્પા જે છે એમને 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 એમનું મન અધીરું બની જાય છે છે તાલાવેલી થાય હું ક્યારે જોઈ શકું ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે આપણા આ વિડીયો લેક્ચરને અટકાવીશું ફરીથી મળીશું ઓકે આના જેટલા પણ સવાલ છે એ સવાલની પણ આપણે ચોક્કસપણે ચર્ચા કરી લઈશું જો સ્વાધ્યાયમાં પણ હું તમને સવાલ બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો કે સ્વાધ્યમાં કેટલા સવાલ એવા છે કે જે આપણે ભણી શકીએ બરાબર છે ઓકે ચલો વાત કરીશું ગાંધીક્રમમાં પ્રવેશતા નાયકને શું પ્રશ્ન થયો આવડી જશે દેશે ચોક્કસપણે આ બીજા વિડીયો લેક્ચરમાં પણ આની આપણે ચર્ચા કરી છે બે જ માત્ર ખાલી એક એક વાક્યમાં પ્રશ્નો છે ઓકે સેલ્વી પંકજ અમે નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું આ પણ આપણે અભ્યાસ કરી ગયા છે ઓકે વિદ્યાર્થી મિત્રો બીજો સવાલ નાયિકાને જોતા નાયકે સાસા અનુમાનો કર્યા ઓકે કેવા કેવા અનુમાન કરે છે કે તેની કલ્પનામાં વસેલી નારી બહુધા મળતી આવતી હતી જે કલ્પના કરી હતી એવી જ એ નારી એમને મળી આવતી હતી એમ અમુક રીતે એ વધુ આકર્ષક હતી એમ કે જોતા લેખક એમ કે છે નાયક કે એ અમુક રીતે જોતા એ વધુ આકર્ષક દેખાતી હતી એવું મને લાગ્યું એમ કે છે ઓકે એમ તેને લાગે છે એ કોઈ સુંદર યુવતી નતી કહેવાય એવી એ યુવતી સહેજ શ્યામ કહેવાય એવી એ યુવતીના મોહ પર સદાય વિહર્તું સ્મિત જે છે ને એ સામાન્ય આત્મીય બનાવી દેતું હતું પ્રિય બનાવી દેતું હતું છે ત્રીજો સવાલ હતો પંકજમના ઓરડાનું વર્ણન કરો આપણે આ અભ્યાસ કરી ગયા તો વિદ્યાર્થી મિત્રો સમજાય છે ને કે પંકજમનો ઓરડો નાનો અને સાદો હતો પણ ખૂબ ચીવટથી સજાવેલો હતો શણગાવેલો હતો પાટ પર ખાટલા ઉપર ગાદીની ચાદરથી આચ્છાદિત ઢંકાયેલી ગાદી પાથરેલી હતી મૂકી છે ઓકે તેના પર નાના નાના શું કીધું છે જુદા જુદા આકારના ટકિયાઓ ખૂબ વ્યવસ્થિત રીતે ગોઠવેલા હતા વ્યવસ્થિત ને એ પણ કલાત્મક રીતે ગોઠવેલા હતા છે દિવાલો જે ને એના પર કોના ફોટા લગાવેલા હતા તો કે ગાંધીજી વિનોબાજી અને સંસ્થાના ડિરેક્ટર એટલે સંસ્થાના સંચાલક વગેરેની તસવીરો હતી ઓકે એની નાની ચાર જે છે એની પાસે રેંટીઓ અને પૂણીઓ પડેલા હતા કે છે

કે આપણે ચારે ચાર સંસ્થાની જે વાત કરી એ સવાલ પણ રાખજો તમે બરાબર છે ને ઓકે તો સમજાઈ તમને સવાલ કદાચ પૂછાઈ શકે સમજાય છે ને ઓકે અરે આ ચાર સંસ્થા સમજાય છે ને કે ગાંધીગ્રામમાં ચાલતી ચારે ચાર સંસ્થાના નામ જાણવા આ બે ત્રણ વાક્યમાં હવે સવાલ પૂછાઈ શકે તો આ ચારે ચાર સંસ્થા જે છે એ સંસ્થાને પણ તમે તૈયાર કરી લેજો એટલે પરીક્ષામાં આપણને એટલી જ ઉપયોગી થઈ રહે ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો આવા એક સરસ મજાના સેલ્વી પંકજમ પાઠના ત્રીજા વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી તમે સ્વસ્થ રહો મસ્ત રહો નમસ્તે થેન્ક યુ